અલ્પમતી આળસો, અને ડાયલોગ કહેવાય. જે થકી જન્મના દુઃખ જાય, એ અવર ધંધો કરે, અર્થ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ આહાય. આ સરસ ઈ બચ જાય. હું લીખું છું છેતરીજી, હથરી ચાંદ બતાવીને લઈ જાય એવું થાય. માટે તો ભગવાનને યાદ કર, ધ્યાન ધર, હરિતણુ અલ્પમતી આળસુ. એટલે યાદ કર, એમ ધ્યાન કર, એટલે જે થકી જન્મના દુઃખ જાય. જન્મના એટલે જન્મ મરણના. બીજું કાંઈ ધંધો કરે, અર્થ કાંઈ નાશ રહે, એમાં જન્મ ને મૃત્યુનો કાંઈ નાશ થવાનો નથી. તો પછી એટલી ખબર પડી ગઈ તો પછી આપણે શું કરવું જોઈએ? ગંગામાંએ હમણાં કીધું કે મરી જવું. એ આમાંથી મરી ગયા, ઓમાં જીવી ગયા. કેવો ઊંડું વાક્ય, મને લાગે કોઈને સમજાવ્યું હોય તો સાચું, સારું સારું સમજાણું હોય તો, કંઈ નહીં તો ઊંધું હોય જાય. સકળ, હા, અર્થ કાંઈ ન સરે, માયા દેખાડી મૃત્યુ તરફ લઈ જાય. આપણે અમર થવું હોય, એક દિન ભીજી મગર તાજ બનકરજી, અટલ વિશ્વાસ બનકરજી, અમર યુગ ગાન બનકરજી, મત પૂજારી બન, સ્વયં ભગવાન બનકરજી. એવું થવું હોય તો આ બધું કરવું પડે, આળસ કાઢવી પડે. આળસ પ્રમાદને ઊંઘ. ઊંઘ બહુ ક્યારે આવે ખબર છે? ઘઉં ખાયા કરી ત્યારે. ભાત એકલા ખાવ ના આવે, રોટલી ભેગી આવે એટલે આવી જાય. એક દી ટ્રાય કરજે, ફૂલ ભાત થારી ભરીને ખા ના આવે, આળસ ના થાય. એક બટકા ચાર આવી ગયા રોટલી ના, એટલે હું રહી દી એ બે ભેગું રહી. હું ઘઉં હે પેપર માં આવ્યું, ઘઉં ઘઉં ચોખા હું આવ્યું. એટલા મીઠા ના લાગે, પણ એ ગોળ જેવું હોય છે મીઠાઈ, એની ઓછી નડે. જુવારે મીઠી લાગે ચાવીને ખાઈ, આપણે એનું જ ખાય છે ને, જુવાર નું પોંક, પોંક વડા, વડામાં સમજાય જાય. હમણાં આવશે દિવસો પાછા, એનો જ પોક થાય. બોલો, વિશેષ કરી એનું મહત્વ કેટલું હોય છે જુવારનું? આપણી ઘરે તો થાય જ છે સાંજના, મોસ્ટલી હોય જ. બાજરી અને જુવાર ભેગા હોય, અંદર મકાઈ નાખવી જોઈએ. કોણ ખાય છે મકાઈ હોત ભેગી હોય? મને કીધું મારવાડીઓ ખાલી મકાઈનો, હા, પ્રોટીન હોય એમાં. મકાઈનો લોટ કરવો, એ બે ખોબા ને એક ખોબો આ ને બે ખોબા ને એમ બી તો કરી, પ્રોટીન વધારે મળે. હવે કળી ઊંચી જવાની છે તો તારે હાલશે. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પાર હોય, એ અવર વે પાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોયે. બીજું બધું બંધ કરીને ભગવાનનું નામ મોમાં જે બોલ, કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ. તમને તો આજે ઓલું લાગે છે કંઈક કર્યું છે. અચ્છા સારું, વ્રત કહેવાય. શું કહેવાય? વ્રત એટલે પવિત્રતા વાળું. ગડવા ચોથું કીએ, કરવા ચોથ, કરવા ચોથ. સારું.
પતિ 1000 વર્ષના થાય એવી આશા, એવી રીતે કરવા છો નહીં જરા પંખો પહેરી દે. ક્યાં ગઈ સ્વરની વહુ ની વહુ ક્યાં ગઈ મારી 10મી પેઢી પેઢી. સારો ભાવ સારો છે. નિર્દોષ આનંદ કરો તો આપણે જુવાન રહી. બીજું ઇન્દ્રિયો બધી પ્રફુલ્લિત રહે, પ્રસન્નતા આપણામાંથી જરે, કોઈ આપણે મળે તેમ થાય, મજા આવી ગઈ, મજા આવી ગઈ. કાંઈક પણ ભગવાનનો અનુભવ થયો એ કાલ આવતું હતું આમાં રમણ મહર્ષિ, એનું લક્ષણ એની પાસે જઈને બેહો એટલે તમારો વિચાર બંધ થઈ જાય અને શાંતિની અનુભૂતિ થાય, એમ થાય કે મજા આવી ગઈ. ત્યાં રમણ જોગ એમાંથી કાંઈક નીકળે છે. એમાં એમ કેવડાનંદ એકવાર બોલેલા, ગયા વડોદરાની 25 લાખની વસ્તી, જોવો કોઈ દંગા ભંગા હોય કે સોચો સોચો કયો નહીં હોતા હૈ સોચો. હા, એક વ્યક્તિ હંમેશા હાજર છે, એને લીધે ના થવા જોઈએ એટલો પ્રભાવ હોય એનો, એવું એવું બોલતા થઈ ગયું. દરેકનો એક પ્રભાવ હોય, પોઝિટિવ નેગેટિવ પોતા પર આધાર, એ પ્રભાવ જ હોય. એ પ્રભાવને આભા હોય, એ આભાની અંદર જીવવાનું હોય, એ આપણા હાથની વાત છે. એ આભા કેવી રાખવી, આપણું ઓરા પ્રબળ કેવી રીતે થાય, એ સૌની પ્રકૃતિ પ્રમાણે થાય. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણ ચરણમાં શરણ આવે તો સુખ હોવે. અવર વેપાર તું મેલ મિથ્યા કરી, અને વેપારી કરી દીધો વેપાર, વેપાર ધંધો ભગવાન, એ શું કહેવા માંગે? અવર વેપારી, અવર અવર વેપાર તું મિથ્યા કરી, કૃષ્ણ નું નામ તું રાખમો હે, ધ્યાન ધર ધ્યાન ધર, અલ્પમતી આડસો હરિતળ, જે થકી જન્મના દુઃખ જાય. જે આપણું ખરું કલ્યાણ ભગવાનના ચરણ કમળમાં છે, આપણું શરણાગતિમાં છે ખરું કલ્યાણ. શરણ આવે સુખ પાર હોય, એકદમ કાંઈ પ્રકૃતિ થોડી બદલી જાય, શરણાગતિ ધીરે ધીરે થાય, પણ એલર્ટ રહેવું પડે. અવર વેપાર તું મેલ મિથ્યા કરી, ઇન્દ્રિયના તે તે વિષયોના વેપાર બધા છોડી દે. સર્વમ ધર્મમ પરિત્યાજ્યમ મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ કહ કરિષ્યામિ મા સૂચઃ. ઇન્દ્રિયોના તે તે જે છે, જે ધર્મો, આંખનું સંકલ્પ વિકલ્પ, બુદ્ધિના આંખનું, મનનું, મનનું બુદ્ધિનું તર્ક શંકા દલીલ, પછી મન પ્રાણનું આશા ઈચ્છા તૃષ્ણા લોલુપતા કામ ક્રોધ વગેરે, એ બધા છોડી અને મારે શરણે આવો. એ કીધું બીજા વેપાર તું છોડી દે, મિથ્યા છે, અહીં નહીં રાખશે, ગમે એટલું કમાશે ધમાશે પણ અહીં નહીં રહેશે, એમાં જાજો ટાઈમ ના બગાડવો, ભેગું આવે કળાવો, કંઈક ભેગી આવે જે અંદર ઉતરી જાય, બાકી તો બધું આમને મથી દે. કૃષ્ણનું નામ તો રાખ, માટે ભગવાનનું સ્મરણ કરતા કરતા કાર્ય કર, હંમેશા મને સામે ને સામે મોટા કે રાખજે તો જ યાદ રહી. એક બે ત્રણ ચાર પટક માયા પરે અટક ચરણે હરે, વટક માવાત સુણતા જ સાચી, એ આજનું એ આશનું ભવન આકાશ સુધી રચ્યું. આશાનું ભવન આકાશ સુધી રચ્યું, હં,
મૂઢતે મૂળથી ભીત કાચી. આશાના મિનારા કંઈ મજબૂત હોય એ કાચી ભીત છે, એના પર કાંઈ બીજો માર ના ચડાય, તે ચડી નાખીએ, એ પડવા નાખીએ. એટલી ઊંડી ઊંડી ઝીણી ઝીણી વાત છે. પટક માયા પરી, માયા નામ કરીને ફેંકી દે, ખટ દઈને આવ્યા ફેરી બહાર, આવ્યા ફેરી બહાર, પટક એટલે ફેંકી દે, પછાડીને બહાર ફેંકી દે, અને ધીરે ધીરે જવાની નહીં. એટલે પટક લખ્યું, પટક માયા પરી અટક ચરણે હરી. ભગવાનના શરણમાં આવીને બેસી જાય, એને સમર્પિત થઈ જાય. વટકમાં વાત સુણતા જ સાચી. કોઈ સાચું આપણને કહી હતી ત્યારે ઝટકો ના કરવો. ગાય વટકે ને તને સમજાય, વટકે વટકે વટકે, આમ આમ પગ કરી દે, દોણકુર ક્યારેક ઢોરી નાખે, આમાં આમાં દોતા હોય ને એમાં કંઈક અંબારું કે આ બધું ગધેડું નીકળ્યું, કંઈ ગાય નીકળી, વાંદરા ઠેકડો માર્યો, હા આમ થઈ જાય તો એ વટકી કહેવાય. વટક વટક શબ્દ આવે ગાયમાં, સ્પેશિયલ વટક. એ આપણી સાઈડમાં વધારે વાપરાય શબ્દ વટકવું, હા વટકણી. એટલે જલ્દી દોવા ના દે, એટલે એ હારી હારી કોઈક વાત કરે ત્યારે વટકવું નહીં, આમાં પગ કરી દે જોરથી કરે, હું બેઠો ને લાગી જાય, દોવા બેઠા હોય ને આમ પગ રાખીને બેઠા હોય, યાદ ચાટી હોય ગાયનું, આમ મારી દે ખરી ખરી પગ, ગાયને ખરી કહેવાય, ખબર પગ હોય ને ગાયને એટલે કાપાવાળું, ખરી કાપા, એ લગાડી દે, તો કેવું વાગે વટકી કહેવાય. ભાઈ એને ઓલું નોંધણું બાંધો, ગાય વટકે છે, હા એટલે બાંધવું પડે, ભડકવાનું તો ભાગે, આ વટકે એટલે ટાટિયા જ હલાવે, વાયેલા પગે જો આડા હોય ને હલાવી નાખે. વટકમાં વાત સુણતા સાચું, કોઈ આપણને કહે આપણી ભૂલ બતાવે તો આપણે છટકવું નહીં, વટકવું નહીં, નહીં તો કોઈ બતાવે જ નહીં. હા કહો, મારી નથી ભાવતું તો કેમ કેમ કહેવાનું, અને કંઈ કહેવાનું કોઈને અધિકારે નથી, સાંભળવું જરૂરી ના હોય, આપણે હમણ હમું એ બહુ કહેવાય છે. બાપુ જરા કહેવાય જાય તો 3 કલાક યાદ રહીએ, મારી ભૂલ નથી મને કીધું, બિચારાને ભૂલ નથી એમ જ લાગે ને, એ લેવલ છે, અને ઓલા દેખે ભૂલ છે તો એ ખોટી વાત. હા આશનું ભવન આકાશ સુધી રહી છું, આકાશ આશનું છે, આશાના મિનારા. આ એ બધું ભાઈ વેપારી લખ્યું ને એવી એવી રીતે આશ લખ્યું, ફેરફારો કરી દઈએ કવિ ના રહી લખવાવાળા, એટલે આજનું 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 હોય ને આજ બોલું. કચ્યું લખ્યું છે આકાશ સુધી, ક લખ્યું રચ્યું છે, આ તો મારા જમાનામાં મેં ફેરફાર કરી દીધો, અમે 20-30 વર્ષ થયા છે, અને મૂઢે ભૂમૂળથી ભીત જ કાચી, એ ભીત ઉપર મિનારો ના રચાય. અંગ છો બન ગયું ચેત, હા હજી હજી બાકી ને, એ અંગ જો બન ગયું પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહે હું, એ ધ્યાન ધર હરિતાણું અલ્પમતી આળસું, જે થકી જન્મના દુઃખ જાય. અંગે જોબન ગયું પલિત પિંજર, અમારું તો હાવ પિંજર થયું, આમાં જોબન હેલું જાય છે, ગયું ધેર સહેજ વાર ધોરવા આવ્યો એટલે સમજ જોવાની ગઈ ચાલુ થઈ ગયા હે, જોવાની આવતી જ નથી. અંગે જોબન ગયું પલિત પિંજર થયું, પલિત એટલે પલિત વાળ સફેદ થઈ ગયા, અને બોડી થઈ ગયું પિંજરા જેવું, દેખાય બાને જો ને, હા તોય નથી લેતો ભગવાન નામ, એટલું મોહ હોય આનો, પછી આપણે મોહ લઈ તો ખબર પડી જાય. ચેત રે ચેત દિન ચાર છે લાભના, લીંબુ લહે કાવતા રાજલે એ સરસ ગુણ ધરી તણા, જે જને અનુસરા તે તણા સૂજશ જગત તો જગત બોલે. આમાં એક કડી આડાવરી થઈ ગઈ આપણે અહીંથી, એટલે કહેતો હતો 1 2 3 4 1 2 3 4
એક બે ત્રણ ચાર, હજુ આ વિચાર સમજાઈ ગયો. આજ આસનું ભવન આકાશ સુધી રહીશું, મોઢે વાત જ ખોટી છે, ભીત અંગે જોબન ગયું, પલિત પિંજર થયું તો એ નથી લેતો ભગવાનનું નામ. ચેતરે ચાલી ટાઈપ થઈ ગઈ, બે વધારે અને રાલી લેવા બરાબર. નરસ સરસ ગુણ, હા ફરીથી લઈ. ચેતરે ચેત દિન ચાર છે લાભના, બુલાહે કાવતા રાજલે. ચાર દિવસ ખાલી હોય ભાગમાં, આમ ટોટલ 20 દિવસ હોય. ચાર દિવસ એટલે જુવાની બધું એમાં આવે, આશ્રમ બધા ચાર આશ્રમ. હા હા, એમાં જીવવાનીમાં જે થાય ક્યારેય નથી, ક્યારેય નથી. હજી તમારે શક્યતાઓ છે. આજે રમણ મહર્ષિ એવું બોલતા હતા કે કોઈ એમ બોલે કે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે મારે આ નહીં તે, અરે બીજા આશ્રમ બધા હરખા છે. ગમે આશ્રમમાં હોય તો હું આપણું મન આરે સંબંધ છે ને, એ છૂટું પાડવાનું જ નહીં. ગ્રસ્થ બ્રસ્થ બરાબર જ છે બધું, આપણે ભજન કરીએ તો ગ્રસ્થમાં હોય કે બહાર સંન્યાસ બધું હરખું જ છે. લેવલવાળી વાત કરતા હતા બધી, લેવલવાળી. ચેતરે ચેત દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતા રાજ. મસ્તીથી આમ જરા જોર કેટલું હોય બોડીમાં કે ભોજન કરીને ભગવાનને મેળવી લેવાય. સરસ ગુણ હરિ તણા જે જને અનુસર્યા, ભગવાનના ગુણોને જે અનુસરણ કર્યું. આપણે આ ભગવાન આપણા મોટા, એને ફોલોઅરથી આપણે આદર્શ બનાવ્યા મોટાને, આપણા નંદુભાઈને જીણા કાકાને. હા, એના તો આખું જગત જશ ગાશે, એના ગુણ ગાશે. ઇન્દુ કાકા શરીર છોડે એના ગુણ ગવાવાના, કહેવાનો મતલબ એ ત્યારે થાય. બાકી કોઈ યાદ કોણ કરે, કેટલાય વહી ગયા યાદ કોણ કરે છે. જરાકમાં કાંઈ નથી થતું, બહુ થાય તે જરાક થાય એવું છે. આ નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ગણી, અવર વે પાર નહીં ભજન તો લે, એ ધ્યાન ધર હરિ તણો અલ્પમતિ આડસો, જે થકે જન્મના દુઃખ જાય. નરસૈયા રંકને પ્રીત પ્રભુ શું ઘણી, ભગવાન સાથે નરસૈયો કે મને કેટલો બધો પ્રેમ છે, પ્રીત છે, પ્રેમ કરતા ઝીણી. અને હું એ પ્રેમના પીધા પછી નરસિંહ કે હું બોલું છું કે આ બીજા વેપાર કરતાં ભજનનો વેપાર સૌથી મોટો છે. સૌથી મોટો વેપારનો અર્થ છે વધારવું. ભજન આજ કર્યું કાલ કર્યું થોડું વધે ને, અને કે ને બંડલને હિન્દુ કાકા કે આટલો ભાવ છે તો હજી વેપારમાં કેમ તું એમાં પાછા રોકે પૈસા, એ ભાવને પાછું આમાં નાખ. તો બંડલ કે નો ટાઈમ, બેભાન જેવો હોય તો પછી આમાં તો મગજ બગજ ફાટી જાય, બહુ વધારે વર્ક લોડ થાય ને ઘરમાં બરમાન ધણ પર ઝઘડા ઝઘડા શરૂ થઈ જાય. એ તો આપણે આપણને જોતા થયા હોય તો જલ્દી પાછા વળી શકીએ, બાકી અટવાઈ જાય. કોઈ પણ ભૂમિકામાં એ આવ્યા વગર રહે જ નહીં, થોડીક વાર તો આવે. હા, પણ એ જે એલર્ટ હોય ને, જેને સ્થિતિ થઈ છે કંઈક જોઈ અને એમાંથી પાછું તરીકે ધીરે 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 ને વિરોધ પ્રવાહમાં આવી જાય, એનાથી વિરોધ પ્રવાહમાં આવી જાય ને એટલે પોઝિટિવ થઈ જાય. કાલ મારે આખો દી ક્રિયા હતી, તો કોઈને નહીં ખબર પડે ને, આખો દી જ ક્રિયા કરી, એમાં બચી ગયો છેલ્લે સુધી, મસ્તી થઈ ગઈ. જેની યારે જેમ હતું એ રીતે સોલિડ કરીને પાછો આવી ગયો. એ વ્યક્તિને એમ હતું કે અમારે યારે હવે કદી બોલવાના નથી, સોલિડ એટલે એને કલ્પના ના આવે એવી રીતે જોઈન્ટ થઈ ગયો. આપણે આપણે આ માર્ગે જવું છે. એ જ્યારે આપણે તટસ્થતા અને સાક્ષી ભાવ એવી સ્થિતિમાં આવીએ ત્યારે ત્યારે થાય. નહીં તો તમને ક્રોધ મોહ જે આવ્યું એ તમને ઘેરી લે. બહુ અઘરું છે એમાંથી છટકીને બહાર કાઢવું, પગ અહમ બહમ મોરું પડે ત્યારે થાય. ત્યાં સુધી સમજાય નહીં. આ તો વાર્તા કરું તમને, તે સ્થિતિ આવે ત્યારે કે બચી જાય તો યાદ કરજો કે હાઈસ બચી તો ગયા ઓલું થાય છે. પહેલા તો દ્રષ્ટા થવું પડે કે હલાડ ક્યાંથી મગજમાં, મને આવું ગુસ્સો ક્યાંથી આવ્યો, એવું બધું થાય ત્યારે સમજણ પડે. પ્રયોગ તો હોય ને, પ્રકૃતિમાં છે કે હવે છોકરા ક્યાં પૂગ્યું હાલ જોઈ લો, ભણાવે માં પછી કે આવડે છે કે નહીં. 30 સુધી લખી આવ, કાલ બોલતો હતો બગડ
તું મિંદા શું કહેવાય, 200 બોલો, 200 પછી એકડો બે મિંદા ને આવ્યું, નોટ આપી મેં આમ 200 ની નાથ. આ કેટલા છે? 200 રૂપિયાને જાણે છે, આમ નથી આવડતું પણ બાને આપી દે. કેવા આવા ભજન છે છોકરી, લે ભજન થઈ ગયું સરસ. નરસિંહ મહેતા જો આની અંદર જે સોલિડ આવ્યું ને બધું બંધ થઈ ગયું ને. હા, કે એક તો સૌથી પહેલો આનો મુદ્દો કેવો છે કે ભગવાનનું નામ લઈએ તો જન્મ મરણના ફેરા ટળી જાય, સુખ દુઃખ બધું હરખું લાગે, પેલું એ. બીજું એ ધંધા સિવાય બીજો ધંધો કરવા જેવો નથી, એ કદાચ કરો તો એ છેલ્લે મરવાનું મરવાનું મરવાનું. તો ભગવાન નામ લઈને મરીએ તો અમર થાય, ભગવાનના ચરણમાં જ બધા તીર્થો આવી જાય છે, આઠે સુખ એમાં મળે બધા. એટલે કીધું કે બીજા વેપાર છોડીને તું કૃષ્ણનું નામ લેવાનો વેપાર કર, માયાને પટકાવી દે, ભગવાનને ચરણે બન અટકાવી દે, અને કોઈ સારી વાત કરે તો એમાં તું શ્વાસ તારો સ્વાર્થ રાખીને સ્વીકારી. હા, આશાના ભવન બહુ ઊંચા ઊંચા ચડવાની, બધા પડવાને નાઈને રહી જવાના, અડવો અડવો રાખવો. હં, એ મૂળથી ભીત જ ખોટી, સાથે કરીને દુઃખના દરિયામાં ના ધકેલાવ, અડવું રાખી નીકળી નીકળી જવું જ છે. તો અંગે જોબન ગયું, હવે તો હવે તો સમજી જા એમ કે ઉંમર થઈ ગઈ, ઘરડો થઈ ગયો, ખોખા જેવો થઈ ગયો, તોય ભગવાન નથી ગમતા, હજી કામ જ કરવું. ચેતરે ચેત દિન ચાર છે લાભના, લીંબુ લેખ આવતા રાજે જુવાનીમાં જે માણી લીધું એ ઘડપણમાં પાક ભોગવવાનું આવે. મસ્ત સરસ ગુણ હરિતણા જે તે જેને જેને અનુસર્યા, ભગવાનનો આદર્શ રાખીને જે જીવા, જે ભગવાનને માર્ગે ચાલ્યા, એના જસ તો બધા લોકો ગાવાના. નરસૈયા રંકને પ્રીત, પ્રભુ શું ગણી. ભગવાન ઉપર એટલું બધું હેત છે કે હેતના અવાજમાં નરસિંહ મહેતા એમ બોલ્યા, અવર વેપાર નહીં ભજન તો લે. હવે આપણે અત્યારે ભજનનો વેપાર ચાલે. પેલું ગીત ભજનવાળું તમે ગાતા એમાં હોય જ નહીં, કયું કર ભજન વેપાર એમાં હોય ક્યાં કોઈ ભજન નો વેપાર, હરિ તારા નામ નો આધાર, કર મન ભજન નો વેપાર જી. એવું એવું ભજનનો વેપાર, નામ સ્મરણ કર્યા કરે બેવડાયા કરશે, પાછું જાજુ થયું પાછું એનું વ્યાજ આવે ને, એમ એવી રીતે આમાં આવે પછી સહજ થઈ દે. હા, સહજ કોઈ પણ પ્રયત્ન વગર થઈ જાય ભજનનો વેપાર કહેવાય. પછી મગ લે, હા હા હવે મોહ લઈએ, મોહ કાલવાનો.